નમસ્કાર. આજે આપણે પૃથ્વીના ગોળામાં અક્ષાંશવૃત, રેખાંશવૃત, વિષુવવૃત, કર્કવૃત અને મકરવૃત વિશે માહિતી મેળવીશું. તો આગળ આપણે જોઈએ તો પૃથ્વીના ગોળામાં આડી કાલ્પનિક રેખાઓ દેખાય છે તેને આપણે અક્ષાંશવૃત કહેવામાં આવે છે. અક્ષાંશવૃત એટલે શું? તો જે પૃથ્વીના ગોળામાં એટલે કે પૃથ્વીની સપાટી પર જે દર્શાવવામાં આવેલ આડી કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશવૃત કહેવાય છે. જુઓ, આકૃતિમાં જોઈએ તો આ પૃથ્વીના ગોળા પર જે તમને આડી લીટી દેખાય છે એ છે અક્ષાંશવૃત. હવે આ અક્ષાંશવૃતની સંખ્યા છે 181. ત્યારબાદ જોઈએ રેખાંશવૃત. જે ઊભી કાલ્પનિક રેખાઓ દેખાય છે તેને કહેવાય છે રેખાંશવૃત. એટલે કે પૃથ્વીના ગોળામાં રેખાંશવૃતની સંખ્યા છે 360 જેટલી. આકૃતિ દ્વારા આપણે સમજીએ કે આ આપણી આખી પૃથ્વી છે. હવે પૃથ્વી છે એની બરાબર મધ્યમાં જે તમને આ લીટી દેખાય છે એ છે વિષુવવૃત. વિષુવવૃત છે એ અમુક પ્રદેશોમાંથી પણ ત્યાંથી પસાર થતી જોવા મળે છે. એટલે જે અમુક દેશોમાંથી પણ અને અમુક પ્રદેશોમાંથી પણ. હવે એના બે ભાગ પડે છે, એક તો ઉપરની તરફ અને નીચેની તરફ. પરંતુ બરાબર મધ્યમાં છે એને જે આપણે વિષુવવૃત કહીશું. વિષુવવૃત છે એનો ખૂણો 0° સેલ્સિયસ જેટલો બને છે. ત્યારબાદ જોઈએ કે વિષુવવૃતની ઉપરનો જેટલો ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે અને વિષુવવૃતની નીચેની તરફ છે એને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીની સૌથી મોટો વૃત્ત જેને કહેવાય તો એ વિષુવવૃત છે, કેમકે બરાબર મધ્યમાં છે એટલે એ વધારે જગ્યા રોકે છે, તેથી એ સૌથી મોટો વૃત્ત ગણાય છે. ઉપરનો જે ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ અને જે નીચેના તરફનો ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખશું. હવે આગળ જોઈએ, વિષુવવૃતની ઉપર આવેલું છે કર્કવૃત. હવે 0° સેલ્સિયસ હતું વિષુવવૃત, હવે એનાથી થોડા ઉપર એટલે કે એના પછીનું જે અક્ષાંશવૃત છે એને કર્કવૃત તરીકે ઓળખવામાં આવે છે, જે 23.5° ખૂણો બનાવે છે એટલે ત્યાં એને કર્કવૃત. હવે કર્કવૃત છે અમુક પ્રદેશોમાંથી એ ગુજરાતમાંથી પણ પસાર થાય છે અને અમુક રાજ્યો એ ભારતમાંથી પણ પસાર થાય છે. તો એ રાજ્યો કયા કયા છે? તો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, ત્રિપુરા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. ગુજરાતમાંથી જોઈએ તો તે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા આ છ જિલ્લાઓ છે એમાંથી કર્કવૃત પસાર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ મકરવૃત. મકરવૃત 23° એ વિષુવવૃતથી નીચેની તરફના ખૂણે આવેલ છે. હવે મકરવૃત છે એ દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ જેવા દેશોમાંથી પસાર થતી જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્તર ધ્રુવ. તો ઉત્તર ધ્રુવ છે એ વિષુવવૃતથી સૌથી ઉપરની તરફ 66.5° ખૂણો બનાવે છે, એને ઉત્તર ધ્રુવવૃત કહેવાય છે. એનું બીજું નામ છે આર્કટિક સર્કલ. અને એના પછી નીચેની તરફ જોઈએ તો દક્ષિણ ધ્રુવવૃત, કે જેને આપણે એન્ટાર્કટિક સર્કલ તરીકે ઓળખીએ છીએ. તો આ દક્ષિણ ધ્રુવવૃત છે એ 66.5° ખૂણે આવેલું છે. તો આ બધા જ વૃત્તો છે એને આપણે યાદ રાખવા જરૂરી છે. એટલે આ 5 વૃત્તો સૌથી પહેલાં મધ્યમાંથી પસાર થાય તે વિષુવવૃત, તેનાથી ઉપર કર્કવૃત, તેનાથી નીચે મકરવૃત, સૌથી ઉપર ઉત્તર ધ્રુવવૃત અને નીચે દક્ષિણ ધ્રુવવૃત. અને આ રીતે આપણે આનો અભ્યાસ